નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સથી. મુખ્યમંત્રી સોમવારે રાજકોટમાં એમ્સની મુલાકાત લઈ તેની સમીક્ષા કરશે. રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોનું કાલથી અસહકાર આંદોલન. હજી એક અઠવાડિયું વરસાદની કોઈ સંભાવના નહીં, જગતના તાર ચિંતાતુર. નજર કરીએ વિસ્તૃત સમાચારો પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી સોમવારના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે. તેઓ અનેકવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીની આ વિઝિટને લઈને હાલ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 4 ને સોમવારના રોજ રાજકોટની મુલાકાતે આવશે. જોકે આ અંગે કાર્યક્રમ હજુ સુધી જાહેર નથી થયો, પરંતુ સંભવત કાર્યક્રમ તૈયાર કરી તંત્ર દ્વારા હાલ મુખ્યમંત્રીની મુલાકાત લઈને તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની ભાગોળે નિર્માણ પામી રહેલા એમ્સની મુલાકાત લેવાના છે. અહીં તેઓ એમ્સના તેમજ જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવાના છે. ઉપરાંત હાલ જે કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ પણ કરવાના છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25 જેટલી ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત એક રાજકોટ દર્શન બસ પણ શરૂ કરવામાં આવનાર છે, જે રાજકોટના તમામ જોવાલાયક સ્થળો બતાવશે. આ ઇલેક્ટ્રિક બસો અને રાજકોટ દર્શન બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ દક્ષિણ બેઠકના ધારા સભ્ય રમેશભાઈ ટીલાણાના કાર્યાલયને પણ ખુલ્લું મૂકવાના છે. આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓની સુવિધા વધારવા કેથલેબ પણ તૈયાર કરવામાં આવી છે. વ્યાજબી ભાવના દુકાનદારોની લાંબા સમયથી પડતર માંગણીઓ સ્વીકારવામાં આવતા બંને એસોસિએશન તરફથી જન્માષ્ટમીના તહેવાર પર જ લાભાર્થીઓને તેમને મળવાપાત્ર અનાજ, ખાંડ, તેલ, દાળ, ચણાનો જથ્થો વિતરણ ન કરવા માટે આવતીકાલથી અસહકાર આંદોલન શરૂ કરાશે, જેને લઈ સરકારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આવતીકાલથી ગુજરાતના વ્યાજબી ભાવના તમામ દુકાનદારો અસહકાર આંદોલનની શરૂઆત કરશે. સપ્ટેમ્બરના તહેવાર નિમિત્તે ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો તેલ, ખાંડનો જથ્થાનું વિતરણ કરાશે નહીં. આ અંગે એસોસિએશનના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઓગસ્ટ 2022માં મિનિમમ 20,000 કમિશન તથા 1% વિતરણ ઘટ આપવા માટે લેખિતમાં સંમતિ આપવામાં આવેલ હતી અને સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા પણ આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છે. છતાં અધિકારીઓની મનમાનીની આજ દિન સુધી દુકાનદારોના પડતર પ્રશ્નોનો નિકાલ નથી કરવામાં આવ્યો, જેની સામે આખરે ના છૂટકે સરકાર સામે અસહકાર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. ગત 2022 ઓગસ્ટના રોજ આ બાબતે સરકાર સાથે એસોસિએશનની મિટિંગ મળેલ હતી અને જેમાં આ બાબતે પ્રશ્ન બાબતે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં ન આવતા એસોસિએશન દ્વારા અસહકાર આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. નિષ્ફળતા છુપાવવા માટે ગાંધીનગર બેઠેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખોટા આંકડાકીય માહિતી રચી આ આંદોલનને દુકાનદારોનું સમર્થન નથી એવું દર્શાવવામાં અનાપ્રણ પ્રયત્ન થઈ રહ્યા છે. બીજી બાજુ પુરવઠા અધિકારીઓની વીસીમાં પણ દુકાનદારો ઉપર ખોટા કેસ કરીને પીબીએમ સહિતના પગલાં લેવા માટે ખુલ્લેઆમ અધિકારીઓ ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યું છે, જેને પરિણામે અમુક જિલ્લાના અધિકારીઓ દ્વારા દુકાનદાર પાસેથી તેમના આઈડી પાસવર્ડ લઈને પરમિટો જનરેટ કરવામાં આવી રહી છે. આમ એસોસિએશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલન બાબતે એક મહિના પહેલા સરકારમાં આવેદનપત્ર તથા લેખિતમાં જાણ કરવામાં આવેલી હોવા છતાં અધિકારીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની બદલે દુકાનદારોને ધાકધમકીથી લોકશાહી વિરુદ્ધમાં દુકાનદારોનો સત્યનો અવાજ દબાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જુલાઈમાં અનરાધાર હેત વર્ષાવ્યા બાદ મેઘરાજાએ ઓગસ્ટમાં વરસાદ નહિવત પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર માસમાં પણ રાજ્યમાં ઓગસ્ટની ઘટ પૂર્ણ થઈ જાય તેવી કોઈ જ શક્યતાઓ દેખાતી નથી. રાજ્યમાં હજી એક સપ્તાહ સુધી સાર્વત્રિક કે ભારે વરસાદની કોઈ જ સંભાવના નથી. મોલાતને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીર અને 2 કલાક વધુ વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે હવે એકાદ સપ્તાહમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સર્જાઈ છે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કંઈક અલગ જ મૂળમાં જોવા મળ્યા. શહેરમાં 40 એસટી બસનું લોકાર્પણ કર્યું. અત્યાર સુધીમાં 400 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આગામી વર્ષમાં 2000 નવી બસો શરૂ કરાશે અને ત્યારબાદ એસટી બસના મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે શિક્ષણમંત્રી અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. બસ મુસાફરી દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણમંત્રી સહિત ગીતની રમઝટ બોલાવી હતી. માર્ગદર્શનથી માત્ર 6 મહિનામાં ગુજરાતની જનતાની સેવામાં આ 6 મહિનામાં 820 નવી બસો લોકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી છે. આજે ફરી બીજી 40 બસો આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, અમારા ડેપ્યુટી મેયર દિનેશભાઈ દોદાની, શહેરના મહામંત્રી શ્રી કાલુભાઈ અને મુકેશભાઈ દેસાઈ આ બધાના વરદ હસ્તે આજે 40 નવી બસો ખુલ્લી મૂકવામાં આવી છે. આવનારા અઠવાડિયાની અંદર બીજી 40 બસો નવી લોકોની સેવામાં ચાલુ કરવામાં આવશે. એટલે કુલ 6 મહિનામાં 900 જેટલી નવી બસો ગુજરાત રાજ્યની જનતાની સેવામાં આપણે ખુલ્લી મૂકી છે.
આવનારા વર્ષમાં 2000 નવી બસો ગુજરાતની જનતાની સેવામાં આપણે નવી બસો ચાલુ કરવાના છે, જેનો બી રૂટ, જેના બી પ્લાનિંગ અને બસો બનવાનું કામગીરી ચાલુ થઈ ગયું છે. સુરત શહેરના અમારા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સૌ ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી તરફથી સુરતથી સૌરાષ્ટ્રના કનેક્શનને હજી વધુ વધારો કઈ રીતે મળે તે માટે માંગણી કરી છે આજે. અને આ માંગણી પર તાત્કાલિક ધ્યાન આપીને વરાછાના અને ખાસ કરીને કતારગામ અને સૌરાષ્ટ્રને જોડવા માટેનો એક નવો પ્રયાસ અમે આવનારા દિવસોમાં કરવાના છે. આ જ રીતે ઉધનાના ધારાસભ્ય અને મજુરામાં હું પોતે અને બીજા બી ઉત્તર ગુજરાતના ધારાસભ્યોની માંગણી ઉત્તર ગુજરાતના કનેક્શન માટે બી આવી છે. તે માટે બી અમે ખૂબ મહત્ત્વના જે સ્પોટો છે તેની ઉપર નવા કનેક્શનો આવનારા દિવસોમાં ચાલુ કરશું. કુલ મલાઈને સૌરાષ્ટ્રના જે કનેક્શનોની માંગ કરી છે એનો પ્લાનિંગ ચાલુ કરી લેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં સુરતથી સૌરાષ્ટ્રની નવી બસો ચાલુ કરી આપવામાં આવશે અને સુરતથી ઉત્તર ગુજરાતની બી એ જ રીતે બસો નવી ચાલુ કરી આપવામાં આવશે. શ્રાવણ મહિનાના પવિત્ર માસ દરમિયાન રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ દ્વારા ભવ્ય ધ્વજારોહણનો કાર્યક્રમ તારીખ 2 સપ્ટેમ્બર શનિવારના રોજ રાત્રે 9 કલાકે રાખવામાં આવ્યો છે. આ યાત્રા કોઠારીયા નાકેથી વાજતે ગાજતે નીકળશે અને એક સાથે 12 ધ્વજાજીનું રામનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કરાશે. રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિગતવાર માહિતી આપી હતી. મારું નામ કલ્પેશ ગમારા. શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિ કે જે છેલ્લા 17 વર્ષથી રામનાથ મહાદેવને ધ્વજારોહણનો કાર્યક્રમ કરે છે કે જેમાં દરેક સમાજના એક સમરસતાનું એક માહોલ ઉત્પન્ન થાય તેના હેતુથી દરેક સમાજના જુદા જુદા લોકો સાથે મળીને રામનાથ મહાદેવને એક ધ્વજારોહણ કરવા જાય છે. સમૂહમાં વાજતે ગાજતે રમતા રમતા યાત્રા સ્વરૂપે આપણે એક આયોજન કરીએ છીએ. એનો મુખ્ય હેતુ જ એ જ છે કે જે હિન્દુ સમાજમાં જે જુદી જુદી ઉચ્ચ નીચના ભેદભાવો છે તે દૂર કરવા માટે, જેમ કે અમારા જે મુખ્ય ધ્વજાજી છે એ અમે દલિત કન્યાના હસ્તે આરોહણ કરીએ છીએ. તે સમાજ તે સિવાય અન્ય સમાજોના પણ ધ્વજાજી હોય છે. આશરે 17 જેવા ધ્વજાજી એક સાથે લઈ અમે યાત્રા સ્વરૂપે રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરવા જઈ રહ્યા છીએ. આવનાર તારીખ 2/9/2023 શનિવાર રાત્રે 9 કલાકે કિશોરસિંહજી કોઠારીયા નાકાએથી આ યાત્રા શરૂ થશે, ધ્વજાજી યાત્રા, અને રામનાથ મહાદેવે યાત્રા પૂર્ણ થશે. યાત્રામાં સાધુ સંતોની ઉપસ્થિતિ હશે, જુદા જુદી 50 પણ વધુ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ માતાઓ બહેનો બધા ઉપસ્થિત હશે. મહાદેવના ગણો જે પૂતળાઓ આપણે કહીએ તે પણ તેના વેશમાં આવેલા હશે, એટલે જુદા જુદા દેવી દેવતાઓના પાત્રો જે યાત્રાનું આકર્ષણ હશે. તો એક ભવ્ય આયોજન કે જે લોકોને રામનાથ મહાદેવને ધ્વજારોહણ કરવાનું જે સપનું છે તે પૂરું કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. તો આ યાત્રામાં જોડાવા દરેક ભાવભર્યા દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. જી, અમારા અંદાજ પ્રમાણે આશરે 800-1000ની સંખ્યા તો હશે જ, પરંતુ આ રામનાથ મહાદેવ સ્વયંભૂ છે અને સ્વયંભૂ કેટલું લોકો જોડાય તેનો કોઈ અંદાજ ન કહી શકીએ, પણ અમારા અંદાજ પ્રમાણે 800-1000 લોકો યાત્રામાં હશે. આમાં એવું છે કે 16 ધ્વજાજી તો અત્યારે અમારી પાસે એકચ્યુઅલમાં લખાઈ ગયા છે. ભાજીભાઈ કોઈને ખ્યાલ આવશે એમ લખાવશે, પણ અમારો પ્રાયોરિટી એ જ હોય છે કે દલિત જે કન્યા છે દીકરી એના હાથે પહેલાં જે મુખ્ય અમારા ધ્વજાજી છે તેના હાથે જ આરોહણ કરાવીએ, તેથી કરીને જે આ ઉચ્ચ નીચના જે ભેદભાવ છે દૂર થાય, એક સમરસતાનો માહોલ બને. મારું નામ જરા મંદોદરિયા. અમારા ગ્રુપનું નામ બાળકૃષ્ણ ગ્રુપ, જે સંતકબીર રોડ સરદાર સ્કૂલની પાછળ પૂજિત રૂપાણી પાસે મયુરનગર 1માં આવેલું છે. ત્યાં અમે ચોકમાં લતા સુશોભનનો પ્લોટ તૈયાર કરીએ છીએ. આ વર્ષે અમે એમાં સોમનાથનું મંદિર આબેહૂબ બનાવવાના છે. તો અમે છેલ્લા લગભગ 1.5 મહિનાથી મહેનત કરી છે. તો અમારી મહેનત સફળ જાય એ માટે અમે બધાએ ભક્તોને અને લતાવાસીઓને અને રાજકોટવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે તમે આ જોવા માટે પધારો. અને આ જે અમે ખુલ્લું મૂકવાના છે એ અમે છઠના દિવસે સવારથી અમે દર્શન ખુલ્લા મૂકવાના છે. તે 8મના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. સોમનાથ મંદિરની પ્રતિકૃતિ જે આજુબાજુનો જે વિસ્તાર છે એ બધાનું અમે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે હનુમાન દાદા સ્વામિનારાયણના સંતને નમન કરતા હોય તેવી પ્લેટની તસવીરો સામે આવતા સંતો અને સનાતન પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કરણી સેના અને બ્રહ્મ સમાજ દ્વારા હનુમાનજીની મૂર્તિના અપમાનના બાબતે વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત સંતોએ પણ આ બાબતે આકરા શબ્દોમાં વિરોધ દર્શાવ્યો હતો. હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે એડવોકેટ રવિ રાઠોડ દ્વારા લીગલ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. સાળંગપુરમાં જે વિવાદ ઊભો થયો છે એની હું કડક શબ્દોમાં ટીકા કરું છું અને વારંવાર સનાતન ધર્મને બદનામ કરવાના
જે પ્રયત્નો આ સંપ્રદાય દ્વારા થઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ અહીં આનંદ સાગર સ્વામી વિરુદ્ધ અહીં રાજકોટથી જ મેં ફરિયાદ દાખલ કરાવેલી અને વારંવાર તમે જોવો એમની જે પુસ્તિકાઓ છે એમાં પણ હિન્દુ દેવી દેવતાઓને નીચા દેખાડવાનો જે પ્રયત્ન છે તો અમે આની ઘોર ટીકા કરીએ છીએ. અને આગામી તારીખ 5 સુધીમાં જો આ ચિત્રોને દૂર કરવામાં નહીં આવે તો તમામ હિન્દુ સંગઠનો અને તમામ સનાતન ધર્મને માનનારા લોકોને સાથે રાખી અને સાળિંગપુર મંદિર સામે જ એવો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે કે ભવિષ્ય ભૂતકાળની અંદર કે આ લોકો ભવિષ્યમાં ક્યારેય આવી ચેષ્ટા ન કરે. અત્યારે હનુમાનજી જે શિવજીના એક ગણ છે એમને સ્વામિનારાયણ ભગવાનને બે હાથ જોડી અને એમની સેવા કરતા હોય એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે તો ખરેખર આ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. ભૂતકાળમાં તે આપણા જ સંપ્રદાયો જેવી રીતે શીખ સંપ્રદાય છે, જૈન સંપ્રદાય છે, એમને અલગ ધર્મની જે વ્યાખ્યા આપવામાં આપી દેવામાં આવી એવી જ રીતે મને તો લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને પણ આ લોકો સનાતન ધર્મના મૂળમાંથી અલગ કરવાનું એક ષડયંત્ર રચી રહ્યા છે. બિલકુલ સાંખી લેવું ન જોઈએ અને ભોળા હિન્દુઓને તમામ પ્રકારના જ્ઞાતિભાવ બધું ભૂલી અને જેવી રીતે આપણે અગાઉ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને જેવી રીતે સપોર્ટ કરી અને આજે આપણે બધા સાક્ષી છીએ કે ભગવાન પ્રભુ શ્રી રામનું મંદિર ભવ્ય મંદિર જે અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે એવી જ રીતે આવા ધાર્મિક મુદ્દે દરેકે આપણે એક રહેવું જોઈએ અને સરકારે પણ આના વિરુદ્ધ એક એવો કાયદો લાવવો જોઈએ કે કોઈ પણ સનાતન ધર્મનું અપમાન કરતા પહેલા 100 વખત વિચારે. સાતમ આઠમ બાદ તરત જ દુંદાળા દેવના ગુણગાન ગાવાનો સમય આવી જશે ત્યારે કારીગરો પણ ગણપતિની મૂર્તિઓને આખરી ઓપ આપી રહ્યા છે. અત્યારથી જ લોકોએ મૂર્તિ માટેનું બુકિંગ પણ શરૂ કરાવી દીધું છે. લોકોમાં જાગૃતતા આવવાથી હવે POPની બદલે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે આવો જોઈએ એક ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ કઈ રીતે બને. ફેરમાં એવું છે કે POPની મૂર્તિ રહી ને એ તમારે 10 મિનિટની 30 મિનિટમાં એ કમ્પ્લીટ થઈ જાય છે અને આ મારી મૂર્તિ રહીને ઓછામાં ઓછી 10-12 કલાકે કમ્પ્લીટ થાય અને કલર કરવામાં 3-3 કલાક જેવું લાગી જાય છે આ POPની મૂર્તિ. અને ફેર એ છે કે POPની મૂર્તિ છે એ માણસો અત્યારે લઈ જાય એની 9 દિવસ પૂજા કરે છે. 9 દિવસ પૂજા કર્યા પછી એને જેવા તેવા પાણીમાં આ લોકો પધરાઈ આવે છે એને હિસાબે હું માટીની જ મૂર્તિ બનાવું છું. વર્ષોથી માટીની મૂર્તિ બનાવું, POPની મૂર્તિ મેં બનાવી નથી અને બનાવી પણ છે નહીં. આ લગભગ હું 8-8 વર્ષથી આ મૂર્તિ બનાવું છું અને જો કે જન્મજાત મને કલા છે, હું કોઈ પણ પ્રકારની મૂર્તિ બનાવી શકું, વગર ફરમે બનાવી શકું છું. વિડીયામાં તમે જોયા મોલ્ટમાં હું પહેલાં કુંડીની અંદર રબડી બનાવું છું, રબડી બનાવીને પછી ફરમાની અંદર રબડી ભરી દઉં છું એટલે રબડી પછી 1.5-2 કલાક રાખી દઉં છું, 2 કલાક પછી રબડી પાછી નીકળી જાય એટલે મૂર્તિ હાવ મારી હલકી થાય અને પોલી થાય અને ત્યારબાદ બીજે દિવસે એને હું બહાર કાઢીને કમ્પ્લીટ કરીને ફિનિશિંગ કરીને હાથ બાથ એના પાછા જુદા ચોંટાડવા પડે. બધું બહુ મહેનતવાળી વસ્તુ છે. સમગ્ર મૂર્તિને તૈયાર થતાં લગભગ 8-1 કલાક જેવું થાય, 8-10 કલાક જેવું થઈ જાય, વધી જાય 10-12 કલાક જેવું થઈ જાય એક મૂર્તિને કમ્પ્લીટ થતાં. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એવું છે કે ઇકો ફ્રેન્ડલીમાં મહેનત બહુ છે. તમે આ વિડીયાની અંદર જોઈ લેજો મહેનત કેવી છે. ફરમોય ન ઉપડે, POPનો ફરમો તમારે ઉપાડવો હોય તો તમારાથી કોઈનથી ઉપડે નહીં એવી મહેનત છે અને વાર પણ બહુ લાગે છે. એને હિસાબે આ મૂર્તિઓ મોંઘી હોય છે, પબ્લિકને ખબર હોતી નથી એમ થાય કે આ POPની મૂર્તિ સસ્તી છે અને આ મૂર્તિ આટલી બધી મોંઘી કેમ છે, પણ એની વાંહે મહેનત બહુ છે. 8-10 કલાક એક મૂર્તિ કમ્પ્લીટ થાય છે અને કલરના પાછા બીજા 1-2 કલાક 3 કલાક જેવા કલરના થઈ જતા હોય તો આ મૂર્તિ આપણે માટીની એટલા માટે મારી પાસે લગભગ 6 ઇંચથી માંડીને 2 ફૂટ લગીને આપણે મૂર્તિ બનાવી છીએ 6-2 ફૂટની અને ભાવમાં 100 રૂપિયાથી માંડી 5,000 રૂપિયા લગીની મૂર્તિ મારી પાસે છે. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું જામનગરમાં આગમન થયું છે. સર્કિટ હાઉસથી ચેમ્બર ઓફ કોમર્સના હોલ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જામનગર કોંગ્રેસ અને NSUI દ્વારા બાઇક રેલી કરવામાં આવી હતી જેમાં શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ જોડાયા હતા. ત્યારબાદ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને સંબોધન કર્યું હતું. સમગ્ર ગુજરાતના મારા વાલા ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તોએ જે અમને પ્રેમ સહયોગ અને આશીર્વાદ આપ્યા છે એ માટે સૌથી પહેલાં સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી આવ્યા પછી મહાત્મા ગાંધીજીના ચરણોમાં ગાંધી આશ્રમમાં પ્રાર્થના કરીને એક પદયાત્રા કરી હતી. સમગ્ર ગુજરાતમાંથી
हजारों हजारों की संख्या में लोकोए आवीने यात्रा में पदयात्रा पण करी अने समर्थन पण आप्युं। सत्ता पड़ावी लेवा माटेनो अमारो आ कोई संघर्ष नथी, सेवाना यज्ञनी साधना छे। वर्षोथी भारतीय जनता पार्टीनी सरकार गुजरात में छे, आम गुजरातीओनी मुश्किलीओ अने एना प्रश्नो छे, त्यारे एक जवाबदार रचनात्मक विरोध पक्ष तरीके दरेक जिल्ला मथक पर गुजरात उत्थान माटेनो एक संवाद करवो अने ए जिल्लाना स्थानिक प्रश्नोने लईने कलेक्टर ऑफिस सुधी पदयात्रा करीने लोकोना प्रश्नोने उजागर करवा माटे कलेक्टरश्रीने आवेदन पत्र अमारा शहर अने जिल्लाना बे ज व्यक्ति प्रमुखश्रीओ, कारण के अमे पण कलेक्टर ऑफिसमां घुसी जईने टोळा लई जईने सामान्य व्यक्तिने तकलीफ पड़े एवं करवा मांगता नथी, एटले दरवाजा सुधी हूँ पण पदयात्रा करीश, पण अमे बहार ज उभा रहीशुं અને અમારા શહેર અને જિલ્લાના પ્રમુખ છે એ ત્યાં જઈને ઉપર કલેક્ટરશ્રી હશે તો એમને અથવા એમના કાર્યાલયને આવેદન પત્ર આપશે। ખેડાથી સરદાર વલ્લભભાઈ પટેલના એ ભૂમિ કે જે અમારા 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા છે, ત્યાંથી અમે એની શરૂઆત કરી। ખેડામાં ખૂબ બહોળી સંખ્યામાં અમારા આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્વયંભૂ ખેડાના લોકો જોડાયા હતા। આજે જામનગરમાં અમારો આ જ પ્રકારનો કાર્યક્રમ છે, સ્થાનિક પ્રશ્નો અનેક છે, કેટલાક બધાને સ્પર્શતા પ્રશ્નો છે। મોંઘવારી એ દરેકને સ્પર્શતો પ્રશ્ન છે, આખા ગુજરાતને લાગુ પડે તો એ સામાન્ય અવાજ બધેથી ઉઠે છે। કોંગ્રેસની સરકાર હતી, આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના, રાંધણ ગેસના ભાવ એ સાઉદી અરામકો નક્કી કરે। આપ જોઈ લેજો, કોંગ્રેસના શાસનમાં ગેસના દામ પર મેટ્રિક ટન ખૂબ ઊંચા હતા, છતાં ગેસના બાટલાની કિંમત 400 કે 415થી વધવા નહોતી દીધી। આજે કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 1100ને પાર ગેસનો બાટલો થયો, હવે ચૂંટણી નજીક આવી છે 5 રાજ્યોની સંસદની, એટલે ક્યાંક 200 રૂપિયા ઘટાડવાની વાત કરે પણ ક્યાં 400 અને ક્યાં 1100। એ જ રીતે પેટ્રોલ ડીઝલની તકલીફ છે, વરસાદ ખેંચાયો છે। શરૂઆતના વરસાદ ખૂબ સારા પડ્યા હોવાના કારણે ખેડૂતોના કુવાઓમાં, બીજા સોર્સમાં પાણી છે, ત્યારે પૂરતી વીજળી, ઝટકા ખાતી નહીં એવી સારી ક્વોલિટીની વીજળી મળે, દિવસે વીજળી મળે એ ખેડૂતોની માંગ છે। કોંગ્રેસના શાસનમાં આપણે વીજળી આપતા હતા, 18-18 કલાક વીજળી આપવાના પુરાવાઓ છે, દાખલાઓ છે, ત્યારે આ પણ અમારી એક માંગણી છે। અહીંયાથી જામ રણજીતસિંહજીના નામથી આજે આપણે રણજીત ટ્રોફી રમીએ, જામનગરે ખૂબ સારા ખેલાડીઓ આપ્યા છે, આજે પણ આપણી ક્રિકેટની ટીમમાં ભાઈ રવિન્દ્ર જાડેજા અહીંયાથી છે, પરંતુ અહીંના યુવાનો માટે સારું ક્રિકેટનું સ્ટેડિયમ એ જામનગર ખાતે નથી। જામનગરના લોકોના પ્રશ્નોનું અમે જે સ્થાનિક કાર્યકર્તાઓ એ લોકો સુધી જઈને જે મુદ્દાઓ લીધા છે એનું આવેદન પત્ર તૈયાર કર્યું છે, એની કોપી આપને અમે આપીશું। સમગ્ર ગુજરાતમાં આ જ રીતે અમારો કાર્યક્રમ રહેશે, આપના કોઈ પ્રશ્નો હોય તો એનું સ્વાગત છે। પહેલી વાત તો એ છે કે આખરે સત્તા આપવી, કોને આપવી એ નિર્ણય લોકોનો હોય છે। હું કોઈ અહંકારી નથી કે 26માંથી 26, આ અહંકાર છે। આખરે લોકો પ્રેમથી જેને મતો આપે એની સીટો આવતી હોય છે। હું આ તમારા કેમેરાની આંખોના માધ્યમથી ગુજરાતના આપણા સુજ્ઞ મતદાતાઓને પણ વિનંતી કરીશ કે આવો, અમારી આ સેવાની સાધનાનો યજ્ઞ છે, એક સકારાત્મક એજન્ડા સાથે આગળ વધવું છે। મુઠ્ઠીભર માલામાલ થાય, એશિયામાં અને દુનિયામાં નંબરો આવે, અને બીજી તરફ મારો ગુજરાતી પરિવાર આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરે, આ મારા ગુજરાતમાં ન હોઈ શકે। જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એની વચ્ચેનું અંતર ઘટવું જોઈએ, આ અમારો પ્રયત્ન છે, અને અમારી સરકાર પણ લોકોના આશીર્વાદથી બનશે તો એ સેવાની સાધના કરશે, મુઠ્ઠીભર માલામાલ નહીં, આમ ગુજરાતીઓનું કલ્યાણ જોશે। ત્યારે આપનો સવાલ હતો કે 2024ની ચૂંટણીમાં શું, અમે પ્રયત્ન કરીશું લોકોના દિલો સુધી પહોંચવાનો, લોકોના આશીર્વાદ અને મતો મળશે
તો શક્ય એટલી વધારે બેઠકો કોંગ્રેસ પક્ષને આવશે એવો મને વિશ્વાસ છે. અમે ચોક્કસ પ્રભારીઓની નિમણૂંકો કરી છે. અમારા એઆઈસીસીના ઝોન વાઇઝના સેક્રેટરીઓ છે, કાર્યકર્તાઓને સાંભળશે, કાર્યકર્તાઓની વાત, લોકોની વાત, એના આધાર પર પ્રભારી અને એઆઈસીસીના સેક્રેટરી મારફત જે કોઈ દરખાસ્ત આવશે, હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં બેસીને કોઈ નિર્ણયો નથી કરવાનો. આખરે સ્થાનિક અવાજ શું છે, કાર્યકરોના દિલમાં શું ભાવના છે, એના આધાર પર જ્યાં જરૂરિયાત હશે ત્યાં ફેરફારો પણ આવશે. જ્યાં અમારા જ મિત્રો કદાચ થોડા હતાશ થયા હોય કે એમને કંઈક ના આવે, અમે જનૂનથી કામ કરવા માંગીએ છીએ અને કાર્યકર્તાઓની ભાવના હશે તો એમને આગળ તક પણ મળશે, કામ કરશે એને ચોક્કસ સ્થાન મળશે જ. સારો તે મારો, જે પક્ષ માટે સારો હશે એ મારો છે. પક્ષને નુકસાન કરનાર વ્યક્તિ મારી આજુબાજુ ગમે તેટલા દેખાતા હોય તો પણ જો પક્ષને ફાયદો ન કરી શકતા હોય તો એમણે બીજા માટે જગ્યા સંગઠનમાં કરવાની રહેશે. ચોક્કસ આવતા દિવસોમાં અમે સંગઠનને વધુ મજબૂત કરવાના છીએ. રાહુલ ગાંધીજીએ 4000 કિલોમીટરની પદયાત્રા કરી. સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો કોન્સ્ટેબલ કમલેશ 2015માં વેપારીના કોન્ટ્રાક્ટમાં આવ્યો અને વેપારીને 8 લાખ સુધી આપી અને કરોડોની જમીન પડાવી લીધી હતી. આરોપ એવા નાખવામાં આવ્યા છે, 8 લાખના બદલામાં વેપારીએ દીકરાના નામે રહેલી જમીન કોન્સ્ટેબલે પોતાના નામે કરી લીધી હતી અને ત્યારબાદ કોન્સ્ટેબલે જમીન પર 35 લાખ રૂપિયા લઈને અન્યને સાટાખત કરી હતી. વેપારીએ ઉછીના લીધેલા પૈસા ચૂકવવાની વાત કરતા કોન્સ્ટેબલ 49 લાખ રૂપિયાની માંગણી કરી. અગાઉ કોન્સ્ટેબલે 8 લાખના બદલામાં 32 લાખ માંગ્યા હતા. સમગ્ર મામલે કોન્સ્ટેબલ કમલેશ સામે છેતરપિંડીની હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફરિયાદી છે કરશનભાઈ આંબાભાઈ ખોખાણી અને એમણે આર્મ કોન્સ્ટેબલ લોકરક્ષક કમલેશ ચંદુભાઈ ઓસુરા વિરુદ્ધમાં ઈપીકો કલમ 420 મુજબની ફરિયાદ આપેલી છે. તપાસના કામે એવું જણાયેલ છે કે આર્મ લોકરક્ષક કમલેશ ચંદુભાઈ ઓસુરાના હોય આ જે ફરિયાદી છે કરશનભાઈ, એમને ડિસેમ્બર 2020માં કોરોના થતાં આકસ્મિક પૈસાની જરૂરત પડેલી, જેના અનુસંધાને તેમણે આ કમલેશ ચંદુભાઈ પાસેથી 8 લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા અને એ 8 લાખ રૂપિયાની સામે એમનો સિસોદરા ગામની જમીનનો 8 વીઘા જમીનનો જેની કિંમત 1.25 કરોડ રૂપિયા થાય બજાર કિંમત, એનો દસ્તાવેજ એમના નામે કરી આપેલો અને કન્ડિશન એવી હતી કે પૈસા પાછા આપે એટલે દસ્તાવેજ પરત કરી દેવાનો રહેશે. ફરિયાદી જ્યારે 8 લાખ રૂપિયા પરત આપવા ગયા ત્યારે આ લોકરક્ષક કમલેશે એવું કીધું કે તમારી જમીન ઉપર, તમારા જમીનના દસ્તાવેજ ઉપર મેં બીજી બધી પાર્ટીઓ પાસેથી 35 લાખ રૂપિયા ઉધાર લીધેલા છે અને તમારે જો એ તમારો દસ્તાવેજ જોતો હોય તો તમારે મને બીજા 50 લાખ રૂપિયા કરી આપવા પડશે. એટલે ફરિયાદીએ એમના મિત્રને કહી અને બીજા સાહેબ પાસેથી 50 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા અને એ 50 લાખ રૂપિયા પણ જે આ આમ લોકરક્ષક છે કમલેશ એણે પરત નથી કરેલા, જેના અનુસંધાને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વ્યાજનો કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? વ્યાજનો ઉલ્લેખમાં અમે આજે નામદાર કોર્ટમાં વ્યાજની કલમનો ઉમેરો કરવા માટેનો રિપોર્ટ કરીશું.